સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આવેલી આશીર્વાદ હોસ્પિટલમાં હોબાળો। આશીર્વાદ હોસ્પિટલ ખાતે દર્દીને દાખલ કરવામાં આવ્યું હતું। દર્દીને વધારે દુખાવો પડતા દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દર્દીની હાલત ગંભીર બની હતી, જ્યારે પરિવારજનોનો આરોપ છે કે ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીની હાલત ગંભીર બની હતી। ત્યાં પરિવારજનો અને લોકો દ્વારા હોબાળો કરતા ડોક્ટર દવાખાનું છોડીને રફુ ચક્કર થઈ ગયા હતા, જ્યારે દર્દી સિરિયસ હોવા છતાં ડોક્ટર દવાખાનું છોડીને ફરાર થઈ ગઈ હતી। ત્યારબાદ ડોક્ટરના મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવતો હતો। દર્દીની હાલત બહુ કફોડી બની ગઈ હતી, પરંતુ ડોક્ટર કોઈ સહારો ન મળતા પેશન્ટ જીવના જોખમે જીવન મરણના ઝૂલા ઝૂલી રહ્યો હોવા છતાં ડોક્ટર ફરજ પર હાજર ન હતો। છેલ્લે હોસ્પિટલના ટ્રસ્ટીનો કોન્ટેક્ટ કરી હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ટ્રસ્ટીએ પરિવાર સાથે મુલાકાત કરી પેશન્ટની બીજી હોસ્પિટલમાં મોકલી આપવાની કામગીરી હાથ ધરી હતી। સમગ્ર ઘટનાની જાણ જ્યાં તલોદ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। ત્યારબાદ મામલાને માંડ શાંત પાડ્યો હતો। પણ આ ફારૂકબેન કારુસીનો દિલ્હી માટે દાખલ કરેલા હતા આશીર્વાદ હોસ્પિટલમાં, બરાબર કાલના દાખલ કર્યા હતા, તો આજે 3 વાગે ઓપરેશન ઉપર લીધા હતા, તો ઓપરેશન ઉપર લીધા હતા તો મતલબ એને છોકરીને પપ્પાને એને સસરાને કારુસીને કોઈને પૂછ્યું નહોતું, બરાબર અને સરાતીને આજે ઓપરેશન પૂરું થયું તો છોકરાનો જન્મ થયો તો તેમની પત્ની ફારૂકબેનની તબિયત બગડી હતી, ડૉક્ટરને કોઈ સારવાર ના કરી અને પુના 4-95 ડૉક્ટર અહીંથી ફરાર થઈ ગયા મેહુલભાઈ દરજી, અને તબિયત બરાબર સારી નથી તો ટોટલી જવાબદારી આશીર્વાદ ડૉક્ટરની રહેશે। કાડુ રિપોર્ટ, અમિત પટેલ, તલોદ।